बनासकांठाना कांकरेज तालुकाना गामे चार मंदिर सहित पांच जग्याए चोरी थई। ग्राम्य विस्तारोमां मंदिरोमां आभूषणोनी चोरीने अंजाम आपती गैंग सक्रिय। चोरीनी घटना सीसीटीवीमां कैद। गीर सोमनाथमां सूत्रापाड़ाना ग्राम्य विस्तारोमां वरसाद। प्राची, सेमड़िया, पीखोर, घंटियामां वरसाद। टीमबड़ी, खाभा, टोबरा, मोहब्बतपरामां पण वरसाद। जगतना तातने आर्थिक नुकसानी भीती। गीर जंगल अने गीर गढ़ा सहित विस्तारों में वरसाद। जामवाड़ा, घाटवड़, बाबरिया, भाखा थोरड़ी में खाबकियो वरसाद। भारे वरसाद थी गीर नजीकना खेतरों में पानी भराया। गीर गढ़ा ने आसपासना ग्राम्य विस्तारों में वरसादी माहौल। सतत वरसादी माहौल ना कारणे खेडूतोनी चिंता में वधारो। मगफळी, सोयाबीन, कपासना पाक ने नुकसान थवानी भीति सेवाई। कच्छमां फरीवार कमोसमी वरसादनी शरूआत। पूर्व कच्छना भचाउ सहितना विस्तारोमां वरसाद। उकળાટ बाद अनेक विस्तारोमां धोधमार वरसादनुं आगमन थता रस्ता पर पाणी वहेता थया। वातावरणमां ठंडक फैलाई। वडोदरा शहેરમાં વરસાદી માહોલ। કેટલાક વિસ્તારોમાં પડ્યા વરસાદી ઝાપટા। વરસાદી ઝાપટા બાદ તડકો નીકળતા બેવડી ઋતુનો અનુભવ। ગુજરાત સહિત દેશ પર દાના વાવાઝોડાનો ખતરો। આવતીકાલે વધુ તીવ્ર બની શકે છે વાવાઝોડું। ગુરુવારે ઓડિશાના કાંઠે વાવાઝોડું ટકરાય તેવી શક્યતા। બંગાળની ખાડીમાં સર્જાયેલા લો પ્રેશરને પગલે ઓરિસ્સાના પુરીમાં દરિયામાં ઊંચા મોજા ઉછળ્યા। ભારે પવન ફૂંકાતા દરિયો હિલોળે ચડ્યો। લોકો દરિયામાં જીવના જોખમે નહાતા પણ નજરે પડ્યા। ઓરિસ્સાના પુરીમાં દાના વાવાઝોડાના એંધાણના પગલે દરિયા કિનારાઓ પર સિગ્નલ લગાવાયું। દરિયામાં કરંટ જોવા મળતા લોકોને દરિયા કિનારે ન જવા અપાઈ સૂચના। લાલ ઝંડી લગાવી કિનારાના વિસ્તારોમાં ન જવા સૂચન અપાયું। ઓડિશાના પુરીમાં સંભવિત ચક્રવાત દાનાને લઈ પ્રવાસીઓમાં ઘટાડો। જગન્નાથપુરીના દર્શને આવેલા યાત્રાળુઓ દર્શન કરી વહેલી તકે પુરીમાંથી કરી રહ્યા છે પ્રસ્થાન। પુરીમાં દરિયાકાંઠે ચક્રવાતની સંભાવનાને લઈ યાત્રિકોમાં ડર। રાજ્ય પર હજુ પણ છવાયો માવઠાનો ખતરો। સૌરાષ્ટ્રમાં પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર સહિતના વિસ્તારોમાં માવઠાની આગાહી। તો નર્મદા, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણમાં પણ પડી શકે સામાન્યથી મધ્યમ વરસાદ। બુધવારથી ટળશે સંકટના વાદળો। આવતા પાંચ દિવસ સુધી રાજ્યમાં રહેશે સૂકું વાતાવરણ। વરસાદના એંધાણ ન હોવાથી ગરમીનો વધશે પ્રકોપ। રાજ્યમાં 2-3 ડિગ્રી સુધી તાપમાનમાં વધારો થવાની હવામાન વિભાગે કરી આગાહી। ગુજરાત પર નહીં થાય બંગાળની ખાડીમાં સર્જાયેલી સિસ્ટમની અસર। 25 ઓક્ટોબરે ઓરિસ્સાથી ટકરાશે દાના વાવાઝોડું। વાવાઝોડાથી ગુજરાતમાં વરસાદના કોઈ એંધાણ નહીં। અમરેલીમાં ખેડૂતોએ પાક નુકસાનીનો અનોખી રીતે વિરોધ કર્યો। વડિયાના હનુમાન ખીજડીયા ગામે ખેડૂતોએ મૃતપ્રાય થયેલા પાકની લૌકિક ક્રિયા કરી। જિલ્લા કોંગ્રેસના કિસાન મોરચાના પ્રમુખે ખેડૂતો સાથે મળીને પાક નુકસાનનો અનોખો વિરોધ કર્યો। અમરેલીમાં ભારે વરસાદને લીધે ખેડૂતો પાયમાલ થયા। કિસાન સંઘે કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી। કપાસ, મગફળી અને સોયાબીનના પાકને નુકસાન થતા દિવાળી પહેલા ખાસ પેકેજ માટે ખેડૂતોએ કરી માંગ। જૂનાગઢના સાંસદ રાજેશ ચુડાસમા અને તાલાલાના ધારાસભ્ય ભગવાન બારડની રજૂઆત। મુખ્યમંત્રી અને કૃષિમંત્રીને ખેડૂતોને થયેલા નુકસાન અંગે કરી રજૂઆત। તાત્કાલિક સર્વે કરાવી રાહત પેકેજ જાહેર થાય તેવી માંગ। બનાસકાંઠાના અમીરગઢમાં કમોસમી વરસાદે તારાજી સર્જી। સામાન્ય વરસાદમાં ઇકબાલગઢ માર્કેટયાર્ડ પાણી થયું। મગફળી સહિતનો પાક પાણીમાં ગરકાવ થયો। 2000થી વધારે બોરીઓ વરસાદમાં પલળી જતા વેપારીઓને મોટું નુકસાન। બનાસકાંઠાના ધાનેરા તાલુકામાં વરસાદી કહેર। કમોસમી વરસાદના કારણે મગફળી સહિતના તૈયાર પાકો પર પાણી ફરી વળ્યું। ગુજરાતના પ્રકોપ સામે ધરતીપુત્રો લાચાર। હવાથી લઈને પાણી ઝેરીલી બની રાજધાની। દિલ્હીના યમુના નદીમાં ઝેરીલી ફીણની ચાદર યથાવત। નાડા અને ફેક્ટરીઓનું દૂષિત પાણી યમુના નદીમાં ઠલવાતા પાણીના પ્રદૂષણે માજા મૂકી। દિલ્હીવાસીઓને કફ, અસ્થમા, આંખમાં બળતરા સહિતના રોગ થવાની શક્યતા। ખંભાળિયા નગરપાલિકામાં સફાઈ કામદારોની હડતાલનો બીજો દિવસ। ખંભાળિયામાં પાલિકાના સફાઈ કામદારોમાં આક્રોશ। સફાઈ કામદારોની હડતાલના પગલે શહેરમાં ગંદકીનું સામ્રાજ્ય છવાયું। સુરતના કડોદરામાંથી પસાર થતા નેશનલ હાઈવેના સર્વિસ રોડ ઉપર મસમોટા ખાડા હોવાથી માલસામાન ભરેલું આઈસર ખાડામાં ખાબક્યું। તંત્રની ઘોર બેદરકારીનો ભોગ બની રહી છે જનતા। અમદાવાદના બોપલ વિસ્તારમાં દેશી દારૂના અડ્ડાથી સ્થાનિકો હેરાન। અનેકવાર રજૂઆત થતાં કોઈ કાર્યવાહી નહીં। કંટાળેલા સ્થાનિકોએ આખરે જાતે કરી જનતા રેડ। ક્ષત્રિય મહિલા આગેવાન પદ્મિની બા વાળાની મુશ્કેલી વધી। ભાવનગરના એક યુવકે પદ્મિની બા પર ગંભીર આક્ષેપ કરી જેને દવા ખટખટાવી પૈસાની લેતી દેતીમાં પદ્મિની બા માનસિક ત્રાસ આપતા હોવાનો કર્યો આક્ષેપ। નીલમબાગ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ। આણંદમાં નકલી માર્કશીટ આધારે વિદેશ મોકલતી એજન્સીનો પર્દાફાશ। એસઓજીએ દરોડા પાડી સમગ્ર કૌભાંડનો પર્દાફાશ કર્યો। પેટલાદમાં કન્સલ્ટન્સીની ઓફિસ ખોલીને શખ્સો ચલાવતા હતા રેકેટ। નકલી રબર સ્ટેમ્પ સાથે કન્સલ્ટન્સીના સંચાલકની ધરપકડ।
जूनागढ़ में सूरत पब्लिक स्कूल ने मनपाए फटकारी 22 करोड़ नोटिस। गैरकायदे दबाण मामले शाला प्रशासन सामे कार्यवाही करी शिक्षण जगत में खड़भड़ाट मच्यो। सरकारी जमीन पर गैरकायदेसर इमारत उभी करी अंगत उपयोग कर्यो। ऊना बाईपास थी सोमनाथ भावनगर जता वाहन चालको चेती जजो। रोड शुरू थयाना 5 महीना में ओवरब्रिज में मसमोटी तिराड़ो पड़ी। तंत्रए हाल रस्ताना समारकाम की कामगीरी हाथ धरी। थोड़ा समय में रोड बिस्मर थता भ्रष्टाचार ना कराया आक्षेप। जीईबी ना कर्मचारी विविध प्रश्नों ने लई राज्य नाणा मंत्री साथे करी मुलाकात। दिवाड़ी ने आसपास तमाम प्रश्नों नु निराकरण लाववा कनुभाई देसाई आपी खातरी। जीईबी ना कर्मचारी कनुभाई देसाई नो मान्यो आभार। सूरतनी ट्राई स्टार हॉस्पिटल ना स्टाफ ने पगार न चुकवाता होबाड़ो। डॉक्टर नर्स सफाई कामदार सहित 70 थी वधु स्टाफ नो पगार बाकी। 3 महीना थी पगार न मळता विरोध प्रदर्शन। डॉक्टर पण सूत्रोच्चार में जोड़ाया। राजकोट में रेशन कार्ड माटे केवायसी करवा अरजदार की लाइन लागी। मोटी संख्या में अरजदारों केवायसी करवा जिला पुरवठा कचेरी पहुंचा। केवायसी की कामगीरी मात्र 11-12 वाग्या सुधी थती होवाथी लाइनों लागती होवानो अरजदारों आरोप। अमदावादनी बोपलनी शिव आशीष स्कूले मंजूरी वगर कर्यू प्रवासनुं आयोजन। मंजूरी विना धोरण 9 अने धोरण 10 ना 145 विद्यार्थीओने लोनावला लई जवाया। अमदावाद ग्राम्य डीईओए शाळाने फटकारी नोटिस। बेदरकारी बदल खुलासो करवा डीईओ कचेरीए हाजर थवा आप्या आदेश। અમદાવાદની 7th ડે સ્કૂલે મંજૂરી વગર પ્રવાસ કરતા કાર્યવાહી જિલ્લા શિક્ષણ વિભાગે ફટકાર્યું 1 લાખનો દંડ। ડીઓની ટીમ શાળા પર તપાસ માટે પહોંચી મણિનગરમાં આવેલી 7th ડે સ્કૂલમાં પહોંચી કરી તપાસ। પાટણના સાંતલપુરના વારાહીમાં સ્પોર્ટ સંકુલ બન્યો ખંડેર। તંત્રની બેદરકારીના પગલે 46 લાખના ખર્ચે બનાવેલો સ્પોર્ટ સંકુલ ધૂળખાતો થયો। સંકુલમાં ઉભી કરાયેલી સુવિધાઓ પણ ગાયબ। પંખા બારી બારણા લાઇટ સહિતની વસ્તુ ગાયબ થતા અનેક સવાલ ઉઠ્યા। વડોદરાના અવાખલ ગામ પાસેથી પસાર થતી ભૂખી નદીમાં મગર નજરે પડ્યો। નદીની આસપાસ રહેતા લોકોમાં ફફડાટ। સ્થાનિકોએ લટાર મારતા મગરનો વિડીયો મોબાઈલમાં કેદ કર્યો। ઉત્તર પ્રદેશના હાપુડમાં સાપનો આતંક। રહેણાંક વિસ્તારમાં અવારનવાર સાપ આવી ચડવાની ઘટનાઓમાં થયો વધારો। સાપે એક યુવકને જ ડંખ મારતા યુવકને સારવાર હેઠળ ખસેડાયો। સાપના લીધે લોકોમાં ભયનો માહોલ। જામનગર એલસીબીએ ઝડપી પાડી ત્રિપુટી ગેંગ। રાજ્યના અલગ અલગ જિલ્લામાં આપી ચૂકી છે ચોરીની અંજામ। એટીએમમાં છેડછાડ કરી 50 થી વધુ ચોરીઓને અંજામ આપનાર ત્રિપુટી સકંજામાં। બનાસકાંઠામાં પાલનપુર જોરાવર પેલેસના અમૂલ પાર્લરમાં ચોરીની ઘટના। ગલ્લામાં પડેલા અંદાજિત 25,000ની ચોરી। પોલીસે સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી। જૂનાગઢના કુખ્યાત ગુનેગાર કાળા દેવરાજ રાડા વિરુદ્ધ ગુજસી ટોકનો ગુનો દાખલ કરાયો। 2 દિવસ અગાઉ એલસીબી પોલીસે આરોપી કાળા દેવરાજ રાડાની કરી ધરપકડ। આરોપી 107 જેટલા ગુનામાં સંડોવાયેલો। નકલી જજ મામલે નવા નવા ખુલાસાઓ। પોલીસ તપાસમાં આરોપીના અનેક કારનામા ખુલ્યા। અમદાવાદ શહેરમાં આર્બિટ્રેટર તરીકે પાસ કરેલ ઓર્ડરની દરખાસ્ત કોર્ટના ધ્યાને આવી। આરોપી મોરિસ સેમ્યુઅલ ક્રિશ્ચિયનને મેટ્રો કોર્ટ સમક્ષ રજૂ કરાયો। કારંજ પોલીસે આરોપીના 14 દિવસના રિમાન્ડની કરી માંગ। મોરિસે કોર્ટ સમક્ષ પોલીસ વિરુદ્ધ માર માર્યાની કરી ફરિયાદ। રિમાન્ડ અંગેની અરજી પર બુધવારે હાથ ધરાશે સુનાવણી। ધંધુકા આરએમએસ હોસ્પિટલના ટ્રસ્ટીની કરપીણ હત્યા કરાતા ચકચાર। બરવાડા તાલુકાના ભીમનાથ ગામે ધરમશીભાઈ મોરડિયા પર જીવલેણ હુમલો કરી હત્યા કરાઈ। હત્યાનું કારણ અકબંધ। પોલીસે આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા। કચ્છમાં લવ જેહાદના પ્રકરણમાં વધુ એક આરોપીની ધરપકડ। પોલીસે નલિયાથી કાસમ હિંગોરજા નામના આરોપીને ઝડપ્યો। લવ જેહાદના મુખ્ય આરોપી જેહાદને હોટલમાં રહેવાની વ્યવસ્થા કરી આપતો હતો શખ્સ। સુરતમાં સગીરા સાથે દુષ્કર્મનો પ્રયાસ। પાડોશમાં રહેતા શખ્સે કિશોરીની એકલતાનો લાભ ઉઠાવી ઘરમાં ઘૂસ્યો। કિશોરીની મોટી બહેને બૂમાબૂમ કરતા નરાધમ ફરાર થયો। પોલીસે ફરિયાદના આધારે આરોપી રાફી સૈયદને ઝડપી પાડ્યો। સુરતમાં ઉમરા વિસ્તારમાં નોકરી કરેલી રૂપિયા 40 લાખની ચોરીનો મામલો। સોનાના ઘરેણા સહિત રોકડ મળી 72 લાખથી વધુની રિકવરી। મુખ્ય આરોપી સહિત 3 લોકોની ધરપકડ। ઉત્તર પ્રદેશમાં થયેલી હત્યાના આરોપીની સુરતમાં ધરપકડ। માત્ર 180 રૂપિયાને લેતી દેતીમાં યુવકનું અપહરણ બાદ હત્યા કરી ફરાર આરોપીની ધરપકડ। 8 તારીખે બની હતી ઘટના। સુરતમાં વાહન ચોરીના ગુનામાં 11 વર્ષથી ફરાર આરોપીની ધરપકડ। દ્વારકામાંથી ક્રાઇમ બ્રાન્ચની ટીમે કરી ધરપકડ। વર્ષ 2013માં પોલીસે નોંધેલા વાહન ચોરીના 2 ગુનામાં હતો ફરાર। એએમસી વિપક્ષ નેતા શહેજાદ ખાન પઠાણનો મનપા પર ભ્રષ્ટાચારનો આરોપ। રોડની વચ્ચોવચ લગાવેલા જાહેર ખબર બોર્ડ મોતના સમાન બની જાય તો પણ તપાસ કરવામાં આવતી ન હોવાનો આરોપ। રસ્તાની વચ્ચે લગાવવામાં આવેલ હોર્ડિંગ્સને લઈ તપાસની માંગ। બનાસકાંઠાના ડીસામાં કારમાંથી પોસ્ટ ડોડા અને 50 કારતૂસ મળી આવતા ખળભળાટ। જેડા નજીક રાજસ્થાનથી આવતા કાર ચાલકે નાસવાનો પ્રયત્ન કરતા કાર ખાડામાં ખાબકી હતી। પોલીસે કાર્યવાહી હાથ ધરી 10.36 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો। શખ્સની અટકાયત કરી છે।
સુરતના ડિંડોલીમાં અસામાજિક તત્વોને પોલીસે પાઠ ભણાવ્યો. ડિંડોલીના ઠાકોરનગર વિસ્તારમાં પ્રમુખ સાથે માથાભારે શખ્સોએ કરી હતી મારામારી. પોલીસે શખ્સોની ધરપકડ કરી સરઘસ કાઢ્યો. સુરતના વેલેન્જર નજીક 2300 ગ્રામ એમડી ડ્રગ્સ સાથે ઝડપાયેલા 3 આરોપી પોલીસ રિમાન્ડ પર. ડ્રગ્સ વેચાણ, સપ્લાય અને એન્યુનેશન રોગી અંગે તપાસ હાથ ધરાઈ. ડ્રગ્સના તાર વિદેશ સાથે જોડાયેલા છે કે નહીં તે અંગે પણ તપાસ કરાશે. નકલી જેટ ચલાવતો હતો નકલી કોર્ટ. સિવિલ કોર્ટ સામે ચાલતી નકલી કોર્ટ ઝડપાઈ. આરોપીએ વિવાદિત જમીન માટે અનેક ઓર્ડર પણ કર્યા હતા. કેટલાક ઓર્ડર ડીએમ ઓફિસમાં પાસ પણ થયા હતા. સિટી સિવિલ સેશન કોર્ટ સુધી મામલો પહોંચતા ભાંડો ફૂટ્યો. મોરબીના માર્કેટયાર્ડ પાસેથી 3 બંદૂક સાથે કિસમ ઝડપાયો. 2 તમંચા, 1 પિસ્તોલ અને કાર્ટીસ સાથે વિરેન્દ્રસિંહ ઝાલાની એસઓજી પોલીસે ધરપકડ કરી. ₹30,200 મુદ્દામાલ જપ્ત કરીને વધુ તપાસ હાથ ધરાઈ. સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રા હાઇવે પર સોલડી ટોલનાકા પાસેથી કારમાં વિદેશી દારૂની હેરાફેરી કરતા 2 શખ્સો ઝડપાયા. કોથળા અને કારની સીટ નીચે સંતાડાઈ હતી દારૂની 302 બોટલ. પોલીસે 2,65,000 નો મુદ્દામાલ કર્યો જપ્ત. ખેડાના નડિયાદમાં હાર્ટ હોસ્પિટલ પાસે એસટી બસે કાબુ ગુમાવતા અકસ્માત. હોસ્પિટલ બહાર આવેલ લારી ગલ્લાને નુકસાન. 30-35 જેટલા મુસાફરો હતા બસમાં સવાર. ગીર સોમનાથના વેરાવળમાં કંપનીમાં થયો ગેસ લીકેજ. જીઆઈડીસીની પ્રેસિટેજ મરીન ફૂડ કંપનીમાં એમોનિયા ગેસ ટેન્કનું ફિલ્ટર તૂટી જતા ઘટના બની. ફાયર વિભાગની ટીમે પરિસ્થિતિ પર કાબુ મેળવ્યો. 1 વ્યક્તિનું કરુણ મોત. પોરબંદરના કુતિયાણાના છત્રાવા ગામે યુવાન ભાદર નદીમાં તણાયો. વાડીએથી ઘરે જતા સમયે નદીમાં તણાયો હતો યુવાન. ફાયર, પોલીસ અને સ્થાનિક તરવૈયાઓની ટીમે 19 વર્ષીય યુવાનને શોધવા તજવીજ હાથ ધરી. અમદાવાદમાં કાંકરિયા પાસે કોર્પોરેશનનું હોર્ડિંગ થયું ધરાશાયી. લોખંડનું વિશાળ સાઇન બોર્ડ પડતા 3 લોકો થયા ઇજાગ્રસ્ત. 3ને સારવાર માટે એલજી હોસ્પિટલ ખસેડાયા. ફેક્ટરીના F6 સેક્શનના બિલ્ડિંગ નંબર 200માં થયો હતો બ્લાસ્ટ. બોમ્બ બનાવતી વખતે બની હતી ઘટના. ઓર્ડિનન્સ ફેક્ટરી ખમરિયાના જીએમ અને અન્ય અધિકારીઓ સ્થળ પર હાજર. સુરેન્દ્રનગરના કોરડા ગામમાં વીજળી પડતા 27 વર્ષીય યુવકનું મોત. મોડી રાત્રે ભારે પવન સાથે વીજળી પડતા યુવકે જીવ ગુમાવ્યો. પરિવારમાં શોકનું માહોલ. બનાસકાંઠાના વાવ પેટા ચૂંટણી માટે કોંગ્રેસની સેન્સ પ્રક્રિયા પૂર્ણ. ગુલાબસિંહ રાજપૂત, કેપી ગઢવી, ઠાકરસિંહ રબારી સહિત 9 નેતાએ નોંધાવી દાવેદારી. દાવેદારીના નામ પ્રદેશ કક્ષાએ મોકલાશે. વાવ પેટા ચૂંટણીને લઈ રાજકીય ગરમાવો. બંને રાજકીય પક્ષોની સેન્સ પ્રક્રિયા પૂર્ણ. કોંગ્રેસ આવતીકાલ સુધીમાં ઉમેદવાર જાહેર કરી શકે. ધારાસભ્ય ચૈત્ર વસાવા એક્શન મોડમાં. દિવાળીમાં આદિવાસી ખેડૂતોને પડતી મુશ્કેલીઓ અંગે બેઠક. પ્રાંત અધિકારી, એપીએમસી ચેરમેન સહિતના અધિકારીઓ સાથે કરી ચર્ચા. ગીર સોમનાથમાં કોડીનાર બિલેશ્વર ખાંડ ફેક્ટરીને પુનઃ શરૂ કરવા સાધારણ સભા. કોડીનારના ધારાસભ્ય ડોક્ટર પ્રદ્યુમન વાજા, પૂર્વ સાંસદ દિનુભાઈ સોલંકી રહ્યા હાજર. હજારોની સંખ્યામાં ખેડૂતો પણ રહ્યા ઉપસ્થિત. તારીખ 13 ઓક્ટોબરથી 27 ઓક્ટોબર સુધી ભાડુઆત નોંધણી ડ્રાઈવ. 18 ઓક્ટોબર સુધી કુલ 30,305 ભાડુઆતોની તપાસ. નિયમ પાલન ન કરવા બદલ 2,515 લોકો સામે કાર્યવાહી. અમદાવાદ આરટીઓનો નિર્ણય. આરટીઓ કચેરી પર કામ માટે આવતા 2-વ્હીલર વાહન ચાલકોએ હેલ્મેટ પહેરવું ફરજિયાત. હેલ્મેટ નહીં હોય તો દંડાત્મક કાર્યવાહી થશે. દિવાળીને લઈને વતન જવા લોકોની પડાપડી. લોકોએ અગાઉથી જ કરાવ્યું ટ્રેનમાં બુકિંગ. મુસાફરોની સુવિધા માટે 519 વિશેષ ટ્રેનોનું સંચાલન કરશે. પશ્ચિમ રેલવે 86 ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેન સાથે ચલાવી રહી છે 1,382 ટ્રીપ્સ. આ ટ્રેનો ઉત્તર ભારતના રાજ્યોમાં કરશે ટ્રીપ્સ. મુંબઈથી દેશના વિવિધ સ્થળો માટે 14 જોડી વિશેષ ટ્રેન શરૂ કરાઈ. સુરતના ઉધનાથી 8 જોડી વિશેષ ટ્રેનો શરૂ કરાઈ. વાપી, વલસાડ, વડોદરા, અમદાવાદ સહિતના વિવિધ ટર્મિનલ્સથી મુસાફરો માટે ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેન કાર્યરત. દિવાળીના તહેવારને લઈને લોકોમાં ઉત્સાહ. દિવાળી પહેલા અમદાવાદની બજારોમાં ખરીદીની ધૂમ. બજારોમાં પગ મૂકવાની પણ જગ્યા ન હોય તેવા દ્રશ્યો આવ્યા સામે. દિવાળીની ખરીદી માટે ઉમટ્યા લોકો. અમદાવાદમાં એમસીનો નવતર પ્રયોગ. સિંધુ ભવન રોડ પર તૈયાર થયેલ મલ્ટી લેવલ પાર્કિંગ વિસ્તારમાં એસી એમટીએસ બસ દોડશે. સીએમના હસ્તે લીલી ઝંડી બતાવી ફીડર બસ સેવાનો પ્રારંભ. પાર્કિંગમાં વાહન પાર્ક કરી વિનામૂલ્યે માનસી સર્કલ, રાજપથ ક્લબ સુધી પહોંચી શકાશે. 2 કરોડના ખર્ચે બનાવાયેલા કેમ્પ હનુમાન મંદિર પાસેના ફૂટઓવર બ્રિજનું થયું લોકાર્પણ. અમિત શાહના જન્મદિવસ પર ફૂટઓવર બ્રિજ લોકો માટે ખુલ્લો મુકાયો. ફૂટઓવર બ્રિજના બંને છેડે અશક્તો, દિવ્યાંગો અને વૃદ્ધો માટે લિફ્ટની સુવિધા પણ ઉપલબ્ધ. દિવાળી પર્વને લઈને સુરત પોલીસ એક્શન મોડમાં. ખરીદી બજારમાં પાંડેસરા પોલીસે કર્યું ફૂટ પેટ્રોલિંગ. સોના ચાંદીની દુકાનોમાં સીસીટીવી કેમેરાને લઈને કરાયું ચેકિંગ. પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિતના જવાનો ફૂટ પેટ્રોલિંગમાં જોડાયા.
संस्कारी नगरी वडोदरा रोशनीथी जगमगी उठी। दिवाळीना तहेवार उपरांत पीएम मोदी अने स्पेनना प्रधानमंत्री पेड्रो सांचेजना आगमनने लई तैयारी कराई रही छे। स्वच्छ रस्ता अने रंगबेरंगी रोशनीथी वडोदरा शहर खीली उठ्यू। पांचमा राष्ट्रीय जल पुरस्कार 2023 में सूरत अने गुजरात ने मळ्यो सन्मान। जल संरक्षण क्षेत्र समग्र देश में त्रीजो क्रम हासिल करता सूरत ने पुरस्कार आपवामां आव्यो। राष्ट्रपति हस्ते सूरत मेयर अने स्टेडिंग कमिटी चेरमेन ने अपायो एवोर्ड। वडोदरा करजण में 10मा तबक्काना सेवा सेतु कार्यक्रम नो फियास्को। नगर माथी जूज लोको ज सेवा सेतु में देखाया। सेवा सेतु कार्यक्रम उद्घाटन में कोई नेता के अधिकारी पण न फरक्या। भावनगर में हीरा उद्योग में चालती मंदी ना कारण मोटा भागना कारखानाओं में वेकेशन। यूक्रेन रशिया और इजरायल हमास युद्ध ना कारण स्थिति वणसी। 15% जेटला कारखानाओं बंद थता 40% रत्न कलाकारों मंदी थी प्रभावित। उत्तर प्रदेश ना झांसी में सेना जवानों करी रहा छे स्वावलंबन शक्ति एक्सरसाइज। झांसी नजीक बेबीना फील्ड फायरिंग रेन्ज में चाली रह्यो छे अभ्यास। अत्याधुनिक अने उभरती तकनीकोना संकलन साथे क्षमताओं ने मजबूत बनावाना कराई रहा छे प्रयास। राजधानी दिल्ली में भाजपा विरोध प्रदर्शन। आपना राष्ट्रीय संयोजक अरविंद केजरीवाल पूर्व निवास स्थान रोहिणी खाते धरिया धरना। स्मार्ट टॉयलेट प्रीमियम उपकरणों सहित भव्य वस्तुओं पर्दाफाश करवा विरोध। गुजरात विधानसभा में लेजिस्लेटिव ड्राफ्टिंग तालीम नो कराओ शुभारंभ। विधानसभा अध्यक्ष शंकर चौधरी, गुजरात हाईकोर्ट ना एडवोकेट जनरल कमल त्रिवेदी ना हस्ते कराओ शुभारंभ। 100 वधु पूर्व धारासभ्यो तालीम कार्यक्रम में थशे सहभागी। गांधीनगर विधानसभा में कार्यक्रम दरमियान अमित शाह नु संबोधन। कहू आ गृह में मैं वर्षो सुधी काम करू अने तेना अनेक संभारणा पण छे। गांधीनगर में भाजप कार्यालय नु खातमुहूर्त। गृहमंत्री अमित शाह कमलम नु करू खातमुहूर्त। 1000 वार ना प्लॉट में बनशे कार्यालय। 10 करोड़ ना खर्चे 5 माण नु विशाल भवन बनशे। राजकारण ना चाणक्य केंद्रीय गृहमंत्री अमित शाह नो 60मो जन्मदिवस। जन्मदिवस निमित्ते अमित शाह गुजरात ने आपशे करोड़ों ना विकास कार्य नी भेट। पीएम मोदी अमित शाह ने आपी जन्मदिवस की शुभेच्छा। पीएम मोदी टांक्यू तेओ एक मेहनतू नेता छे जेमणे भाजप ने मजबूत करवा माटे पोतानुं जीवन समर्पित कर्यु। एक असाधारण प्रशासक तरीके नी छाप उभी करी तेओ विकसित भारत नी कल्पना ने साकार करवा माटे प्रयत्नशील। सीएम भूपेन्द्र पटेले अमित शाह ने जन्मदिवस की शुभेच्छाओ पाठवी। सीएमए ट्वीट में लख्यू देशना सहकार क्षेत्रे कायाकल्प थयो छे। गुजरात ना सर्वांगी विकास में अमित शाह महामूल्य मार्गदर्शन आप्यु छे। अमित शाह 61मा जन्मदिवस निमित्ते गांधीनगर में यज्ञ नु करायु आयोजन। यज्ञ में गांधीनगर ना मेयर मीराबेन पटेल, स्टेडिंग कमिटी ना चेयरमैन पूर्व मेयर सहित ना सत्ताधीशोए यज्ञ में आहुति आपी अमित शाह ना दीर्घायु माटे प्रार्थना करी। आणंद में नेशनल डेरी डेवलपमेंट बोर्ड नी हीरक जयंती नो कार्यक्रम। केंद्रीय गृहमंत्री अमित शाह आपी कार्यक्रम में हाजरी। 60मा वर्ष में एनडीडीबी ए प्रवेश करता कराई उजवणी। कार्यक्रम में केंद्रीय मंत्री राजीव रंजन सिंह पण उपस्थित। बनासकांठा में केंद्रीय गृहमंत्री अमित शाह ना जन्मदिवस की उजवणी कराई। डीसा में रुद्रप्रयाग तथा महामृत्युंजय मंत्र सहित 108 रुद्राभिषेक तेमज ब्लड डोनेशन कैम्प योजाओ। पूर्व धारासभ्य शशिकांत पंड्या, पालिका ना प्रमुख सहित ना लोकोए हाजर रही उजवणी में भाग लीधो। गृहमंत्री अमित शाह ना जन्मदिवस ने लई महसाणा में करायु विविध कार्यक्रमों नु आयोजन। सांसद मयंक नायके वृक्षारोपण अंबाजी और उमियाधाम ना दर्शनार्थे बस सेवा सहित विविध सेवाकीय कार्यक्रम नु आयोजन कर्यु। मोटी संख्या में लोकोए कार्यक्रम में भाग लीधो। केंद्रीय गृहमंत्री और सहकार मंत्री अमित शाह जन्मदिवस ने लई मेहसाणा में विविध कार्यक्रमों आयोजन। ऊंझा एपीएमसी पूर्व चेयरमैन दिनेश भाई पटेल द्वारा कराया सेवाकीय कामों। मेहसाणा में दूधसागर डेरी वाइस चेयरमैन योगेश पटेले चार्ज संभाळ्यो। दूधसागर डेरी वाइस चेयरमैन योगेश पटेल निवेदन। कहू जनसंघ थी मारो परिवार भाजप साथ जोड़ायेलो। डेरी कर्मचारियों ने प्रोत्साहन आपवा काम करीश। મહેસાણા ઊંઝા એપીએમસી ચૂંટણીને લઈ બીજી યાદી પ્રસિદ્ધ કરાઈ। બીજી યાદીમાં ખેડૂત વિભાગમાં 261 મતદારો। 16 ડિસેમ્બરે યોજાશે ઊંઝા એપીએમસીની ચૂંટણી। 17 ડિસેમ્બરે યોજાશે મતગણતરી। રશિયાના કઝાન એરપોર્ટ પર પ્રધાનમંત્રી મોદીનું ભવ્ય સ્વાગત કરાયું। બ્રિક્સ સંમેલનમાં ભાગ લેવા પીએમ મોદી પહોંચ્યા કઝાન। પ્રધાનમંત્રી મોદીએ હાથ જોડીને અભિવાદન સ્વીકાર્યું। રશિયાના કઝાનમાં કરાયું છે બ્રિક્સ સમિટનું આયોજન। 2 સત્રોમાં યોજાશે બ્રિક્સની બેઠક। આ સમિટમાં કુલ 28 દેશો અને 5 આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ ભાગ લેશે। ભારત કઝાનમાં નવું કોન્સ્યુલેટ ખુલે તેવી શક્યતા। અહીં રહે છે 1000 થી વધુ ભારતીય વિદ્યાર્થીઓ।
भारत અને ચીન વચ્ચે એક મોટા કરાર પર હસ્તાક્ષર ભારત ચીન પેટ્રોલિંગની નવી સિસ્ટમ પર સહમત બંને દેશોના સૈનિક લદ્દાખમાં એલએસીથી પાછળ હટી શકશે એસ જયશંકરે કહ્યું આ સકારાત્મક અને સારું ઘટનાક્રમ ઘણી ધીરજ અને ખૂબ જ નિશ્ચિત મુત્સદીગીરીનું પરિણામ રાષ્ટ્રીય એકતા દિવસનું કાઉન્ટડાઉન શરૂ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવશે કેવડિયા સુચારું આયોજન માટે રાજ્ય સરકાર દ્વારા 19 જેટલી સમિતિઓની રચના 17 નાયબ કલેક્ટર અને 15 મામલતદારની એક અઠવાડિયા માટે નિમણૂક રાષ્ટ્રીય એકતા દિવસ ઉજવણી પહેલા એકતાનગરમાં વહીવટીતંત્ર એક્શનમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસર અને સરદાર સરોવર નર્મદા બંધ ખાતે મોક ડ્રીલ યોજાઈ જિલ્લા પોલીસ એસઆરપી સીઆઈએસએફ સહિતની ટીમો પણ મોક ડ્રીલમાં જોડાઈ પંચમહાલની પોલીસ કચેરીમાં હવે હેલ્મેટ વગર નહીં મળે પ્રવેશ રાજ્ય પોલીસ વડાના આદેશની પોલીસે અમલવારી શરૂ કરી પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને હેલ્મેટ વિના પ્રવેશ નહીં આપવા પોલીસ વડાએ કર્યા હતા આદેશ